જામનગર એસટી વિભાગના નાના મોટા અનેક વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. અત્યારે થોડા સમય પહેલા વિભાગીય નિયામક સામે મહિલા જાતીય સતામણીની ફરિયાદ થતા આ બનાવથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ત્યાં એક વધુ વિડીયો વાયરલ થતા એસટી વિભાગમાં ખળભળાટ મચ્યો છે. વાયરલ વિડીયો ક્લિપ મુજબ કર્મચારીને જો દ્વારકાનો ઓર્ડર જોઈતો હોય તો રૂપિયા 5000 આંગળિયા મારફતે હિંમતનગર મહિલા કર્મચારીના ભાઈને મોકલાવા અને અન્ય કર્મચારી દ્વારા જણાવાયું હતું. આ ક્લિપમાં મહિલા કર્મચારીનું નામ લેવામાં આવતા ફરી એકવાર એસટી વિભાગ ગરમાયો છે. મારું નામ છે દીપક જયસુલાલ પંડ્યા. હું છેલ્લા 17-18 વર્ષથી એસટીમાં સર્વિસ બજાવું છું. હાલમાં છેલ્લા 4 મહિનાથી મારી જામનગર ડેપો ખાતે બદલી કરું છું. એ સામાન્ય બાબતે એ કેસમાં મારો પૂર્ણ થઈ ગયેલ ત્યારબાદ મેં બદલીની અરજી આપેલ. અરજીનો કંઈ નિકાલ આવતા મેં અન્યની તપાસ કરતા એવું માલુમ પડે કે તમે કે એમને તમે મળો તમારું કામ પતી જશે. જેથી કરીને હું ડિવિઝનમાં ફરજ બજાવતા યુસુફભાઈને મળેલ. એમણે કહેલ કે ભાઈ વહીવટ કરવો પડશે તો એ અઠવાડિયામાં પતી જશે. જેથી કરીને મેં કીધું હાલો તો હું કાલે આવું છું એમ કહી અને બીજે દિવસે હું ત્યાં ગયેલ અને યુસુફભાઈને રૂપિયા મેં 5000 આપેલ. ત્યારબાદ એને 4 દિવસ પછી એમનો ફોન આવેલ કે તમારું ચાર્જશીટ મેં ફોન કરેલ છે, તમારું ચાર્જશીટ રાખવા તમે લઈ આવો. ત્યારબાદ આજથી સુધી યુસુફભાઈને ફોન કરતાં કોઈ જવાબ આપેલ નહીં. હવે એ કે સાહેબ એ કે બીજા 10000 રૂપિયા માગે છે. એ કે મેં કીધું એ મારી અત્યારે પોઝિશન છે નહીં. ત્યારબાદ અન્યને બીજા મિત્રને મેં ફોન કરતા એમને કહ્યું મને આ તકલીફ છે તો કંઈક તમારા સાહેબા ઓળખાણ હોય તો મને દ્વારકાનો ઓર્ડર કરાવી આપો. તો એમણે પણ રૂપિયા 5000 કે મેં સાહેબને વાત કરી દીધી છે તમે 5000 રૂપિયા મને જેથી કરીને તમને 2 દિવસમાં હું ઓર્ડર કરાવી આપીશ. લેપો ખાતે ફરજ બજાવું છું, પરંતુ અમારા ઘરના ભાઈ બીમાર હોવાથી અને થોડુંક માનસિક ટેન્શન હોવાથી હું અત્યારે રજા ઉપર છું. શું છે તમારી આગળ વધવા એટલે મને ખોટી રીતે હેરાન કરવા મારો કોઈ આમાં લાંબો કોઈ ડિફોલ્ટ નહોતો, પણ મને બહુ જ પરેશાન કરવામાં આવ્યો છે. જેથી કરીને મને માનસિક તકલીફ છે અને ઘરની પણ બીમારી છે. આ મારી પોઝિશન છે. મને કંઈ આ કાગળની પ્રોસિજરમાં કંઈ ખ્યાલ આવતો નથી. અન્યની હું સલાહ લઈ અને જે કંઈ મારે લડત કરવી પડશે એ લડત કરવા માટે હું તૈયાર છું. એટલે મારે કદાચ ઉપવાસ ઉપર ઉતરવું પડે કે મને બ્રાહ્મણના દીકરાને સામાન્ય બાબતમાં આવી રીતે હેરાન કરવામાં આવેલ છે એ બાબતે છેટું કે હું લડી લેવા માટે તૈયાર છું.